नमस्ते विद्यार्थिनी बहनों, आज आप धोरण चार विषय पर्यावरण में प्रकरण सात रियानी ट्रेन मोड़ी पड़ी समझू। आप प्रकरण छ रियानी मुसाफरी समय जाता जेमा आप जोयू के रिया तेना मामाना घरे जवा माटे गांधीधाम रेलवे स्टेशन थी निकली थी कच्छ एक्सप्रेस नामनी ट्रेन में अने ते आपणे अमदावाद स्टेशन पहुँची आपणे ते जोयुं हतुं। अमदावाद स्टेशन थी एनी ट्रेन उपड़ी गई त्यां सुधी आपणे प्रकरण छ मां समय जाता। हवे आपणे आगळ समजशुं तो तारीख 29 मे अने समय 5 वाग्यानो अहींया लख्युं छे। हूँ जागी गई, अमारी ट्रेन कोई प्लेटफॉर्म पर ऊभी हती। मैं बैठा थई बारीमांथी जोयुं तो सामेनी दीवाल परनी घड़ियाळमां सवारना 5 वाग्यानो समय देखातो હતો। તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું અને ભાઈ હજુ સૂતો હતો। રિયા છે તે જિયાને બતાવવા માટે ડાયરી લખતી હતી, તેને ડાયરીમાં લખ્યું હતું કે તે લોકો વડોદરા જંકશન પર ઊભા હતા। માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે। પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું। અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા। અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું, એટલે રિયાની જે ટ્રેન હતી તે મોડી પડી ગઈ। કેટલી કલાક? 2 કલાક માટે મોડી પડી ગઈ હતી। એના પછી છે, હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી। પપ્પાએ કહ્યું, ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું। ટ્રેન મોડી ઉપડવાની હતી એટલે રિયાના પપ્પા એ લોકોને રેલવે સ્ટેશન પર શું શું સુવિધા હોય છે તે બતાવવા લઈ ગયા। હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા। એના પછી છે, પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળો બતાવ્યા। એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળી હતી। એટલે એક સ્ટેશન ઉપરથી સામેના સ્ટેશન ઉપર જે સીડીવાળો પુલ હોય એ ઉપર ચડીને લોકોએ જોયું તો એ લોકોને દેખાણું કે સ્ટેશન ઉપર તો ઘણી બધી ટ્રેનો ઊભેલી હતી। એટલે રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળો પુલ બનાવવામાં આવે છે, એટલે પાટા ઉપરથી ચાલવું ના પડે। એના પછી છે, રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા। કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા। સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી। મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું, ખરેખર બહુ જ મજા આવી। મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે। રિયાએ સ્ટેશનની બધી સુવિધાઓ જોઈ અને તેના ફોટા અને વિડીયો તેના પપ્પાના મોબાઈલમાં લીધા છે જિયાને બતાવવા માટે। એના પછી અહીંયા પ્રશ્ન આપેલા છે, તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તો ટ્રેન ઉપડવાના ઘણા કારણ હોઈ શકે, જેમ કે ટ્રેન છે તે વહેલી સવારથી જ 2 કલાક મોડી ઉપડી હોય, એટલે કે જે પહેલી ટ્રેન હોય એ જ ઉપડવામાં મોડું થઈ ગયું હોય, અથવા તો ટ્રેનના કંઈ અકસ્માત થયો હોય, અથવા તો ગડબડ થઈ હોય, અથવા પાટાનું સમારકામ ચાલતું હોય, એવા ઘણા બધા કારણો હોઈ શકે છે જેના કારણે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી ઉપડી। એના પછી છે, રિયાએ સ્ટેશન પર ક્યાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી? તો આપણે અહીંયા સમય જા કે રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન વગેરે સુવિધાઓને જોઈ હતી। હવે એના પછી 29 મેના 7 વાગ્યાના સમયે હવે માઇકમાં સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનેથી ચાલશે। અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા અને ટ્રેન
ચાલી. રિયાની ટ્રેન 2 કલાક મોડી હતી, એ હવે ચાલવા માંડી વડોદરા સ્ટેશનેથી. સવાર થઈ ગઈ હતી, બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું.